નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર દાદરા નગર હવેલી દમણથી મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલજી સવારના સમયે નાની દમણ સ્થિત સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઈ વિદ્યા એપનું અનાવરણ કરવામાં આવ્યું. આ એપમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેરિત છે. ધોરણ 10 થી 12ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને તેનો ઘણો લાભ મળશે. એપમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિડીયો લેક્ચરર મૂકવામાં આવ્યા. વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે એમની અનુકૂળતાને ઘરે બેસીને વિનામૂલ્ય અભ્યાસ કરી શકે છે. તેને લઈને જ તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તમામ જે લોકો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કોઈ ભાષણ કે કોઈ ચર્ચા આપનું નામ? મારું નામ ચેતના વસંતભાઈ બરોડિયા છે. હું 11th સ્ટેન્ડર્ડમાં ભણું છું. આજે જે એપ ડાઉનલોડ થઈ છે તેનાથી અમને ખૂબ જ ફાયદો થયો છે. પહેલાં જે ક્વેરી હતી, મૂંઝવણ હતી, તે અમને ખબર પડતી ન હતી. આ એપથી આપ સરળ રીતે હું બધું શીખી શકું છું, બધું જાણી શકું છું. જે દિવસે સ્કૂલમાં ન આવ્યો હોય એ દિવસે પણ હું આ આ વસ્તુથી મસ્તી મેળવી શકું છું. બોર્ડની એક્ઝામ માટે જે ટેન્શન હતું એ હવે ઓછું છે, કેમ કે આ એપથી અમે બધી જ માહિતી મેળવી શકીએ છીએ. આ એપમાં આંગળી ટચે બધી જ વસ્તુ આપેલી છે, જેનાથી હું બધું શીખી શકું છું. પોતે દિલીપસિંહ ગોહિલ, વડોદરા શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન છું. અને ઈ વિદ્યા એપ છે એ બાળકોના શિક્ષણ માટે આવનાર સમયમાં ધોરણ 10 અને 12ની માર્ચ 14મીથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા આવે એટલે તો એક ટેન્શન ઊભું થતું હોય છે, તો વિદ્યાર્થીઓના ટેન્શન દૂર કરવા માટે હમણાં જ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ કર્યો અને એમાં વિદ્યાર્થીઓને સલાહ આપી કે આપ તણાવ મુક્ત થઈને પરીક્ષાને પણ ઉત્સવની જેમ ઉજવો, એ પ્રમાણે જે પરીક્ષાની તૈયારી કરો. અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને જે છે એની પ્રેરણા લઈને અમે એક ઈ વિદ્યા નામની એપ લોન્ચ કરી છે આજે, જે એપથી દાદરાનગર હવેલી અને દીવ દમણ પ્રદેશના જેટલા બી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે, ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ ઘરે બેઠા મોબાઈલ એપથી એમને કોઈ પણ પ્રકારનું કોઈ ચેપ્ટર, કોઈ ટોપિકમાં કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એ પોતે જાતે ઘરે બેસીને શીખી શકે. અમે ટોપ અમારા જે છે સારા શિક્ષકો જે છે, નિષ્ણાત શિક્ષકો, એમની પાસે જે છે આ લેક્ચર રેકોર્ડ કરાવ્યા છે, એનું પ્રોપર એડિટિંગ કરાવ્યું છે અને વિદ્યાર્થીઓ જે છે ઘરે બેઠાનો અભ્યાસ કરી શકે એ પ્રકારના અમારા પ્રયત્નો છે. થેન્ક યુ સર. શિક્ષણ, વિદ્યાર્થી શિક્ષણ પૂરું કર્યા બાદ કોઈક રોજગાર માટે તમે કોઈ પ્રશિક્ષણની યોજના લાવો છો? યસ, અત્યારે જે છે વિદ્યાર્થી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરી મોદીજીએ શિક્ષણની જે સ્તર છે એ બહુ ઉપર વધાર્યું છે. અને ઇવન પરીક્ષા ચર્ચામાં બી એને ડિક્લેર કર્યું હતું કે તણાવ મુક્ત, ટેન્શન ફ્રી તમે એક્ઝામ્સ આપો. તમે જોશો કે કોઈ બી ગેમ આપણે રમીએ ટેન્શનમાં હોય, પ્રેશરમાં હોય, સ્પિન થશે, શું થશે, શું થશે, તો ટીમ હારી જાય છે. પરંતુ અગર તમે નેચરલ ગેમને ફ્રીલી તમે રમો તો તમે જીતો છો. એવી રીતે જ બચ્ચાઓને પણ એટલો બધો પ્રેશર હોય છે, એવા નમના પ્રેશર ઇઝ કરવા માટે થાય શું કે આપણે પ્રોફેસર્સ બનાવે, કભી એબસેન્ટ હોવ, કભી તમારું ધ્યાન નહીં હોય અને તમે ચેપ્ટર ચૂકી જાઓ, તો આવી રીતે આ ડિજિટલ એપ્સ જે બહુ ઇઝી છે, જે આપણે હાથોમાં છે, લેપટોપમાં છે, તો એમાં જ અમારા જે ગોયલ સાહેબ છે, દિલીપ ગોયલ સાહેબ ચેરમેન ઓફ ગુજરાત, જે એજ્યુકેશનના સ્તરથી જોડાયેલા છે, અને અમરજીતસિંહ છે જેને એપ આઈ બનાવ્યો છે અને મોરીજીએ એ પ્રેઝન્ટ કર્યું છે. અને સૌથી વિશેષની એ વાત છે કે આખા ગુજરાતમાં એ એપ લોન્ચ થવાનું છે, પરંતુ દીપેશભાઈ અમારા જે રીડીના પ્રદેશ અધ્યક્ષ છે એમને આજે દમણમાં સાર્વજનિક સ્કૂલમાં આ એપ લોન્ચ કર્યું છે. એ પ્રેસના મીડિયમથી બધા વર્ધારને બહુ લાભ થશે, કેમ કે એમાં ડિજિટલમાં બધું જ બધા ચેપ્ટર વાઇઝ એ કવર કરે છે. ખાસ કરીને જે નવી શિક્ષણ નીતિ આવે છે જેમાં રોબોટિક્સ, ઇન્ટેલિજન્સ, એ ઇન્ટેલિજન્સને જે કહ્યું આપણે ઇન્ટેલિજન્સનું, એટલે બધા ચેપ્ટર્સો એ બી સ્ટાર્ટ થાય છે.